हेलो फ्रेंड्स, चिंतन जाडेजा मनुपत्रमाथी। मनुपत्र ए ऑनलाइन लीगल रिसर्च माटे ओळखाय छे। मनुपत्र स्टार्टेड 2001 मां स्टार्ट थयुं हतुं। ए ऑनलाइन लीगल डेटाबेस प्रोवाइड करे छे, जेमां सुप्रीम कोर्ट अने हाईकोर्टना जजमेंट्स आपणे आपीए छीए। सुप्रीम कोर्ट हाईकोर्टना जजमेंट सिवाय आपणे सेंट्रल एक्ट छे, लोकल एक्ट, स्टेटना एक्ट छे, प्लस नोटिफिकेशन सर्क्युलर छे, बिल्स इन पार्लामेंट, ऑर्डिनन्स, कमिटी रिपोर्ट, ड्राफ्ट एग्रीमेंट, डीड्स, आ बधी वस्तु आપીએ છે। मनुपत्र ए जनरली नेचरल लैंग्वेज प्रोसेसिंग ऊपर काम करे छे, प्लस एनालिटिकल फीचर्स આપીએ છે અને AI ઉપર એ પણ વર્ક કરે છે। અને ડિફરન્ટ જજમેન્ટ્સની અંદર આપણે વિઝ્યુલાઇઝેશન ટૂલ્સ આપેલા છે, જેનાથી આપણે વધારે રિસર્ચ કરવામાં વધારે ઇઝી થઈ શકે। અને બધા જજમેન્ટ્સમાં આપણે હાઇપરલિંક આપ્યા છે, એક જજમેન્ટ એકબીજા સાથે હાઇપરલિંકથી જોડાયેલા છે, પ્લસ બેરેક્સ છે, સેન્ટ્રલ એક્ટ અને લોકલ એક્ટ્સ એની સેક્શન્સને હાઇપરલિંક્સ કરેલા છે, પ્લસ રૂલ્સ અને નોટિફિકેશન સર્ક્યુલર્સને આપણે હાઇપરલિંક્સથી જોડેલા છે। મનુપત્ર જનરલી રિસર્ચ માટે વપરાય છે, કે મનુપત્રનું ખાલી પ્રિન્ટઆઉટ માટે યુઝ થતો નથી। ઓલ ઓવર ઇન્ડિયામાં તમે કોઈ પણ જગ્યાએ જુઓ તો મનુપત્ર ખાલી એ રિસર્ચ ટૂલ માટે વધારે વપરાય છે। તમને કોઈ પણ ક્વેરી હોય તો આ વેબિનારના એન્ડમાં તમે 15 મિનિટ પહેલા હું તમને પૂછીશ તો તમે મને રેઝ યોર હેન્ડ કરીને એક ઓપ્શન છે, ત્યાંથી મને ક્વેરી રિક્વેસ્ટ કરી શકશો। અથવા તો તમે મને કોઈ પણ પ્રકારની ક્વેરી મનુપત્ર રિલેટેડ હોય તો તમે મારા આ ઇમેલ એડ્રેસ ઉપર મને મોકલાવી શકો છો। સબ્જેક્ટ લાઇન લખજો વેબિનાર ક્વેરી, અને મેલ એડ્રેસ છે contact@manupatra.com। આજે મનુપત્રનું હોમ પેજ, આપણે આજે જે આ સેશન છે એની અંદર સ્ટેટ મોડ્યુલનું ડેમો આપણે કરીશું, જેની અંદર આપણે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ્સનો એક્સેસ આપીએ છીએ, પ્લસ સેન્ટ્રલ એક્ટ છે અને ગુજરાતના સ્ટેટ એક્ટ છે। કેવી રીતે આપણે સર્ચ કરવું અને કયા કયા ઓપ્શન્સનો આપણે ઉપયોગ કરી શકીએ એ આની અંદર જોશું। લોગિન કરવા માટે અહીંયા સાઇન ઇન અને પાસવર્ડ આપેલું છે, ત્યાંથી તમે ક્લિક કરીને લોગિન કરી શકશો। આઈડી છે અને આના ઉપર ક્લિક કરીને હું લોગિન કરી શકીશ। લોગિન કર્યા પછી તમને જે સબસ્ક્રાઇબ તમે કર્યું છે એ ડેટાબેઝ તમને અહીંયા લેફ્ટ પેનલમાં તમને મળશે, જેને આપણે TOC કહીએ છીએ। TOC ની અંદર તમને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ્સ છે, એ સુપ્રીમ કોર્ટ જજમેન્ટ 1950 થી આપણે આપીએ છીએ, તમને અહીંયાથી જોવા મળશે। સુપ્રીમ કોર્ટના જજમેન્ટ સિવાય આપણે સુપ્રીમ કોર્ટના ઓર્ડર્સ પણ આપવાનું સ્ટાર્ટ કર્યું છે, તો સુપ્રીમ કોર્ટના ઓર્ડર્સ પણ તમને મળી જશે। તમે જોઈ શકશો 1980 થી આપણે સુપ્રીમ કોર્ટના ઓર્ડર્સ પણ આપીએ છીએ, પ્લસ હાઈકોર્ટની અંદર તમે જે સબસ્ક્રાઇબ કર્યું હશે એ સબસ્ક્રાઇબનો ડેટાબેઝ તમને અહીંયા જોવા મળશે। ફોર એક્ઝામ્પલ ગુજરાત હાઈકોર્ટ છે, તો ગુજરાત હાઈકોર્ટ આપણે 1960 થી જ્યારથી હાઈકોર્ટ બની છે ત્યારથી, પ્લસ આપણી પાસે એવા pre-1950ના જજમેન્ટ્સ, પ્લસ અલગ અલગ જે જૂની બેન્ચ હતી લાઈક સૌરાષ્ટ્ર કચ્છની, એ બેન્ચીસના જજમેન્ટ્સ પણ આપણે આની અંદર આપીએ છીએ। તો એટલા માટે આ pre-1950થી તમને અહીંયા ડેટાબેઝ બતાવે છે। એના પછી છે બેર એક્ટ અને સ્ટેટ એક્ટ છે, તો સેન્ટ્રલ એક્ટ ને તમે અહીંયાથી ક્લિક કરીને ઓપન કરી શકો, પ્લસ સાઇન ઉપર ક્લિક કરશો અને ટેબલ ઓફ કન્ટેન્ટ ઉપર ક્લિક કરશો એટલે એક્સપાન્ડ કરીને એ તમને અહીંયા રાઇટ સાઇડમાં ડિસ્પ્લે કરશે। બેર એક્ટ આપણે 5 રીતે જોઈ શકીએ, એક છે ક્રોનોલોજિકલ વાઇઝ જોઈ શકાય, ABCD આલ્ફાબેટિકલી જોઈ શકાય, સબ્જેક્ટ વાઇઝ જોઈ શકાય, મિનિસ્ટ્રી વાઇઝ જોઈ શકાય અને ઇન્ડસ્ટ્રી વાઇઝ જોઈ શકાય। ફોર એક્ઝામ્પલ FMCGના આપણે FMCGમાં કયા કયા એક્ટ આવેલા છે એ જોવું હોય તો ઇન્ડસ્ટ્રી વાઇઝમાં FMCG ઉપર ક્લિક કરશો એટલે આપણને FMCG રિલેટેડ બધા તમને બેરેક્સ મળશે। એવી જ રીતે તમારે મિનિસ્ટ્રી વાઇઝ જોવું છે તો મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ કે મિનિસ્ટ્રી ઓફ પાવર્સમાં કયા કયા બેરેક્સ આવતા હોય છે તો એ તમને અહીંયા આ રીતે જોવા મળશે। એવી જ રીતે સબ્જેક્ટ વાઇઝ આપે છે, આલ્ફાબેટિકલી છે અને ક્રોનોલોજિકલ છે। હવે આમાં આપણે 2019માં કયા કયા નવા કાયદાઓ આવ્યા છે એ જોવા માટે આપણે 2019 ઉપર ક્લિક કરશું એટલે આપણને 2019ના તમને અહીંયા એક્ટ બતાવશે। તમે અહીંયા જોઈ શકો છો ઘણા બધા એક્ટ ની પાછળ બ્લુ ફ્લેગ આવેલો છે કે એનું એન્ફોર્સમેન્ટ ડેટ હજી ડિસાઇડ નથી કે નોટિફાઈ નથી થઈ, એટલા માટે એ બ્લુ આપેલું છે। એની સામે આ જે બતાવે છે એ બ્રીફ ફેક્ટ બતાવે છે, એટલે સ્ટેટમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ, ડેટ ઓફ અમેન્ડમેન્ટ, એફેક્ટિવ એસેન્ટ ડેટ, તો આ બધી વસ્તુઓ તમને આની અંદર જોવા મળશે। એવી જ રીતે બીજા
ઓપ્શન્સ પણ આની અંદર અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ આપણે આલ્ફાબેટિકલી જઈએ, મારે આની અંદરથી આલ્ફાબેટિકલીમાં મારે આ આધાર એક્ટ છે, તો જે ફર્સ્ટ એક્ટ આપેલો છે આધાર, એનું સ્ટેટમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ જોવું છે. સો અહીંયા બ્રીફ એક્ટ ઉપર ક્લિક કરીશ એટલે મને એ સ્ટેટમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ બતાવશે, ડેટ ઓફ એસેન્સ બતાવશે અને અમેન્ડમેન્ટ એક્ટ બતાવશે. એવી જ રીતે મારે એના રિલેટેડ જે જે રૂલ્સ આવ્યા છે એ જોવું છે, તો એના માટે આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સનો આઇકન આપેલો છે આ બ્લુ કલરનો, સોરી રેડ કલરનો, એના ઉપર ક્લિક કરીશું એટલે તમને એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બતાવશે, એના ઓર્ડર્સ છે એ બધી વસ્તુઓ બતાવશે. એના પછી આ બ્રીફ એનોટેશન્સ છે, એનોટેશન્સમાં કેવું થાય કે તમને સેક્શન વાઇઝ એનોટેશન્સ તમને આની અંદર બતાવશે, એટલે સેક્શન 2 શું કહેવા માંગે છે, સેક્શન 3 શું કહેવા માંગે છે, એની ડિટેલ્સ તમને આની અંદર ડિસ્પ્લે કરશે. એના પછી લાસ્ટ એક ઓપ્શન છે વ્યૂ એક્ટ ઇન અ સિંગલ ડોક્યુમેન્ટ, એટલે આ આખો એક્ટ તમારે એક જ ડોક્યુમેન્ટમાં ઓપન કરવો હોય તો તમે એને અહીંયાથી ક્લિક કરીને કરી શકો છો. તો આવી રીતે તમને સેક્શન વાઇઝ કન્ટિન્યુઅસ ફોર્મેટમાં તમને ફોર્મમાં તમને અહીંયા વાંચવામાં પણ ઇઝી થઈ શકે એ પ્રમાણે આ તમને એક્ટ જોવા મળશે. હવે આ એક્ટ આપણે સેન્ટ્રલ એક્ટ છે અને આપણે અલગ અલગ લેંગ્વેજીસમાં પણ આપીએ છીએ, તો ડિફરન્ટ લેંગ્વેજ માટે તમે આના ઉપર ક્લિક કરશો એટલે તમને બતાવશે કે આ એક્ટ બીજી કઈ લેંગ્વેજમાં અવેલેબલ છે. તો આ એક્ટ હિન્દી લેંગ્વેજમાં અવેલેબલ છે, તમે આના ઉપર ક્લિક કરશો એટલે એ હિન્દી એક્ટ તમારો અહીંયા આ રીતે ઓપન થઈ જશે. મારે કોઈ જજમેન્ટ સર્ચ કરવા છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ઉપરના, તો હું જસ્ટ એક્ટમાં છું, આની અંદર હું નેગોશિયેબલની અંદર જતો રહું, તો જસ્ટ આ નેગોશિયેબલ એક્ટ છે એના હું ક્લિક કરીશ એટલે મને અહીંયા સેક્શન વાઇઝ બતાવશે બધું. સેક્શન વાઇઝની અંદર આમાં મારે પર્ટિક્યુલર સેક્શન, ફોર એક્ઝામ્પલ 14 છે કે 15 છે, મારે એ વાંચવી છે સેક્શન, તો હું આ 14 ઉપર ક્લિક કરીશ એટલે મને સેક્શન 14ની બેરેક્સ બતાવશે અહીંયાથી ક્લિક કરીશ એટલે આના ઉપરના આ મને બેરેક્સ બતાવે છે. એવી જ રીતે મને બીજી બધી સેક્શન્સના પણ અહીંયા ડાયરેક્ટલી મારે બેરેક્ટ વાંચવું હોય ને તો એ મને અહીંયાથી મળી શકે. એવી જ રીતે આપણે ફોર એક્ઝામ્પલ મારે 138 સેક્શન જે છે એની મારે કમેન્ટ્રી વાંચવી છે, તો એની સામે જોઈ શકો છો આ રેડ કલરનું જે આઇકન છે એ બતાવે છે કે આ સેક્શન ઉપર આપણે કમેન્ટ્રી પણ આપીએ છીએ, તો આના ઉપર હું ક્લિક કરીશ એટલે સીધે સીધું એ પર્ટિક્યુલર સેક્શનની કમેન્ટ્રી તમને બતાવશે. આ પર્ટિક્યુલર જે એક્ટ છે એના સિનોપ્સિસ, ઓબ્જેક્ટ એન્ડ પર્પઝ, તો તમને રેડીલી અહીંયા નેક્સ્ટ ફ્રીક્વન્ટલી જે એક્સ યુઝ થાય છે એ બધા એક્સની કમેન્ટ્રીઝ આપણે આપીએ છીએ. એટલે અક્રોસ ઇન્ડિયા આપણે 21 એક્સ આપણે કમેન્ટ્રીઝ આપીએ છીએ. આ યુનિવર્સલ લો પબ્લિકેશનનો રાઇટ છે જેની અંદર આપણે એસકે અય્યરનું 9th એડિશન અહીંયા આગળ સિંક્રોનાઇઝ કરેલું છે. હવે મારે 138 ઉપર મને અહીંયા કોમેન્ટ્રી જે છે મારે આના ઉપર જજમેન્ટ સર્ચ કરવા છે, તો એના માટે હું અહીંયાથી ડાયરેક્ટ જ આના ઉપર ક્લિક કરીશ તો એ ઓપન જજમેન્ટ સેક્શન 138 ઉપર થઈ જશે. એટલે ડાયરેક્ટલી એ 138 ઉપર જજમેન્ટ સર્ચ કરશે. સો આપણને અત્યારે 138 ઉપરના આટલા જજમેન્ટ મળ્યા છે જેમાં 952 રિઝલ્ટ આવ્યા છે. તો આવી રીતે આપણે ડાયરેક્ટલી એક્ટ અને સેક્શન વાઇઝ પણ જજમેન્ટ એક્ટમાંથી શોધી શકીએ. ટેબલ ઓફ કન્ટેન્ટ એમાં આલ્ફાબેટિકલી એની અંદર તમે તમારો એક્ટ સિલેક્ટ કરી લો અને પછી સેક્શન વાઇઝ. એવી જ રીતે હવે આપણે અહીંયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપ્યા છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જોવા માટે તમે એના ટેબલ ઓફ કન્ટેન્ટ ઉપર ક્લિક કરો, દેન રૂલ્સ ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમને જેટલા પણ એક્ટ છે એના આપણને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ મળશે. સો આ રીતે તમને સાઇડ રાઇટ સાઇડમાં જે બતાવે છે એ એક્ટ બતાવે છે અને આ એના રૂલ્સ છે. એવી જ રીતે આપણે સ્ટેટ એક્ટ પણ અહીંયા તમને મળી જશે, ટેબલ ઓફ કન્ટેન્ટ ઉપર ક્લિક કરીશું એટલે તમને, સોરી ગુજરાત ઉપર જઈને ટેબલ ઓફ કન્ટેન્ટ ઉપર ક્લિક કરીશું એટલે આપણને એ ગુજરાતના સ્ટેટ એક્ટ મળશે. જી ઉપર ક્લિક કરશું એટલે જી થી સ્ટાર્ટ થતા જે એક્ટ છે એ બતાવશે. પ્લસ આની અંદર આપણે સેમ એક્ટ સિંગલ ડોક્યુમેન્ટમાં ઓપન કરવું હોય તો એ થઈ શકે, સ્ટેટમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ બ્રીફ એક્ટ માંથી તમને એમાં મળી શકે, પ્લસ આપણે આમાંથી જ કોઈ પર્ટિક્યુલર જજમેન્ટ સર્ચ કરવું છે તો એ પણ તમને અહીંયાથી પોસિબલ થઈ શકે.
એગ્રીકલ્ચર લેન્ડ સીલિંગ એક્ટ છે. હવે મારે એની અંદર સેક્શન પર્ટિક્યુલર કોઈ છે તો એનું જજમેન્ટ સર્ચ કરવું છે, ઓપન જજમેન્ટ ઓન સેક્શન 25, ત્યાંથી તમને એ પર્ટિક્યુલર સેક્શન ઉપરના જજમેન્ટ્સ મળી જશે. એવી જ રીતે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પણ સ્ટેટ વાઇઝ તમને આની અંદર અલગથી મળી રહેશે. સો જે પણ એક્ટ છે એ એક્ટ ઉપર ક્લિક કરીશું એટલે એના તમને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ મળશે. ફોર એક્ઝામ્પલ મોટર વ્હીકલ એક્ટ છે, એવી જ રીતે મ્યુનિસિપાલિટી એક્ટ છે. સો આ એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, એના ઉપર ક્લિક કરીશું એટલે આપણને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ મળી જશે. એક્ટ પછી આમાં નીચે છે મિસેલિનિયસ, જેની અંદર તમને બજેટ, જે દર વર્ષે જે બજેટ થાય છે એનું ઇન્ફોર્મેશન મળશે. ઇકોનોમિક સર્વે છે, સર્કલ રેટ્સ છે, નેશનલ કેસીસ ઇન ન્યૂઝ છે. ફોર એક્ઝામ્પલ સલમાન ખાન જે કેસ હતો તો એ કેસીસ, તો આના ઉપર ક્લિક કરશું તો એવા તમને નેશનલ કેસીસ જે ન્યૂઝમાં આવે છે એ બધા તમને અહીંયાથી મળી જશે. એવી જ રીતે ઇન્ટરનેશનલ કેસીસ ન્યૂઝમાં છે એ પણ તમને એની અંદરથી મળશે. એના પછી નીચે ઓપ્શન છે ઈ બુક્સ અને એકેડેમિક ઈ બુક્સ. સો ઈ બુક્સ ની અંદર અમે જે પબ્લિશ કરી છે એ બધી ઈ બુક્સ નો એક્સેસ તમને અહીંયા મળશે. હેન્ડબુક ઓન રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ, તો આ પર્ટિક્યુલર બુક છે જે તમે પીડીએફ ફોર્મમાં અહીંયાથી તમે જોઈ શકો. એવી જ રીતે એકેડેમિક ઈ બુક છે, આમાં ડિફરન્ટ સબ્જેક્ટ ઉપરની ઈ બુક્સ આમાં આપેલી છે. એવી રીતે આર્ટિકલ્સ પણ આપણે આની અંદર આપીએ છીએ. આર્ટિકલ્સના એક્સેસ માટે તમે ડાયરેક્ટલી મનુપત્રની વેબસાઇટ ઉપરથી પણ આર્ટિકલ્સ જોઈ શકો. એમાં આપણે ઓપ્શન્સ આપ્યા છે લાઈક આર્ટિકલ બાય સ્ટુડન્ટ્સ, આર્ટિકલ બાય પ્રોફેશનલ્સ, એકેડેમિક જર્નલ્સ જે અમે સબસ્ક્રાઇબ કરી હોય, ન્યૂઝ લેટર્સ ફ્રોમ ડિફરન્ટ લો ફર્મ્સ, કેસ સ્ટડીઝ એન્ડ બ્રીફ્સ તમને એ રીતે મળી શકે. મૂક મેમોરિયલ્સ માટે તમારે કોઈ રિક્વાયરમેન્ટ હોય કે વાંચવું હોય, અલર્ટ્સ, પ્રેસ રિલીઝ, એ બધી વસ્તુ તમને અહીંયાથી મળશે. અહીંયાથી યર ઓફ પબ્લિકેશન સિલેક્ટ કરીને તમે જોઈ શકો, પ્લસ તમારે પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપરનું જોવું છે તો તમે એ રીતે સિલેક્ટ કરીને એમાંથી તમે કાઢી શકો. ફોર એક્ઝામ્પલ આર્બિટ્રેશન ઉપર કોઈ 2020માં કોઈ લખ્યું હશે તો એ તમને અહીંયા બતાવી દેશે. એવી જ રીતે ફોર એક્ઝામ્પલ અહીંયા ઇન્ફોર્મેશન ટેકનોલોજી ને સાયબર લો ઉપરનું 2020ના કોઈ આર્ટિકલ્સ છે તો આ તમને અહીંયા સબ્જેક્ટ વાઇઝ આર્ટિકલ્સ અહીંયા ફિલ્ટર કરવામાં ઇઝી થઈ જાય. એના પછી છે લીગલ ટેક્સોનોમી. લીગલ ટેક્સોનોમી એ વન ટાઈપ ઓફ ડાયજેસ્ટ, ઓનલાઈન ડાયજેસ્ટ કહી શકીએ, એટલે ટોપિકલ ડાયજેસ્ટ કહી શકીએ. ધારો કે આમાં ડિફરન્ટ એક્ટ્સ આપેલા છે. હવે મારે ફોર એક્ઝામ્પલ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાં ક્લિક કરીશ એટલે મને અહીંયા ડિફરન્ટ એના ટોપિક્સ મળશે. આમાંથી તમારે કોઈ ટોપિક ઉપર આગળ ફર્ધર જોવું હોય કે બીજા કયા સબ ટોપિક્સ છે તો એ તમને મળશે. ફોર એક્ઝામ્પલ ફંડામેન્ટલ રાઇટ્સ, તો ફંડામેન્ટલ રાઇટ્સ ઉપર હવે આપણે એ જોવું છે કે ભાઈ રાઇટ ટુ ઇક્વાલિટી, તો એના ઉપર અલગ તમને બીજા ટોપિક્સ મળશે. એમાં ફોર એક્ઝામ્પલ ઇક્વાલિટી બિફોર લો, સો એના ઉપર આપણને જજમેન્ટ્સ મળ્યા. સો અહીંયા તમને પર્ટિક્યુલર એ ડાયજેસ્ટમાંથી સિલેક્ટિવ જજમેન્ટ્સ તમને આની અંદર મળી જશે. આ જ વસ્તુ તમે સર્ચ કરીને પણ કરી શકો. સર્ચ માટે મનુ સર્ચ ને લીગલ સર્ચ એમ બે સર્ચ યુઝ થાય છે. અને આ જે છે એ સિલેક્ટિવ જજમેન્ટ માટે એટલે કે ડાયજેસ્ટ માટે તમે આનો યુઝ કરી શકો. સો આની અંદર આપણે અલગ અલગ ઘણા સબ્જેક્ટ યુઝ આપેલા છે. કન્ઝ્યુમર લો છે, કોન્ટ્રાક્ટ સ્પેસિફિક રિલીફ છે, ક્રિમિનલ પ્રોસિજર છે, હિન્દુ લો ઉપરના અલગ અલગ ઓપ્શન્સ આપેલા છે. અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ તમને હિન્દુ લો ઉપર મળી જશે. આઈપીસી ઉપર છે, ઇન્સોલ્વન્સી અને બેંકરપ્સી કોડ ઉપર તમને એમાં મળશે. લેબર અને ઇન્ડસ્ટ્રીયલ લો ઉપર છે. સો આવી રીતે સબ્જેક્ટ વાઇઝ તમને અહીંયા ટોપિકલ ડાયજેસ્ટ મળી શકશે. હવે સર્ચ કરવા માટે આપણે અહીંયા મનુ સર્ચ અને લીગલ સર્ચ એમ બે સર્ચ એન્જિન છે. અને લીગલ સર્ચની અંદર તમે સ્પેસિફિક સર્ચ કરી શકો કોઈ પણ વસ્તુ. ફોર એક્ઝામ્પલ તમારી પાસે કોઈ જજમેન્ટનું નામ છે એટલે કે કોઈ પાર્ટીનું નામ છે તો અહીંયા તમે એક્ઝામ્પલ નેશનલ ટેક્સટાઇલ વર્કર્સ વાળું જજમેન્ટ છે એ મારે સર્ચ કરવું છે, સુપ્રીમ કોર્ટનું એ જજમેન્ટ છે. તો અહીંયા મેં લીગલ સર્ચમાં જઈને મેં નેશનલ ટેક્સટાઇલ કર્યું. હવે મારે અહીંયા સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે તો હું અહીંયાથી ફિલ્ટરનો ઓપ્શન યુઝ કરીશ કે ભાઈ એ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે.
મને હજી થોડું ખબર છે કે એ ફાઈ અથવા મોર જજીસનું છે, તો હું અહીંયા જજની બેન્ચ વાઇઝ પણ પબ્લિશ સિલેક્ટ કરીશ તો મને એ રીતના જજમેન્ટ્સ મળી જશે. હવે આની અંદર મારે પાછા ફરીથી રિઝલ્ટ્સમાં જવું છે તો હું અહીંયાથી ફરીથી રિઝલ્ટ્સમાં જઈ શકીશ. કદાચ મારી પાસે એવી ઇન્ફોર્મેશન છે કે આ જજમેન્ટ જે છે એ આપણા જીએલએચની અંદર રિપોર્ટ થયેલું છે કે જીએલઆરમાં રિપોર્ટ થયું છે અને કે એસસીસીમાં રિપોર્ટ થયું છે, તો એ તમને ઓપ્શન્સ અહીંયા પબ્લિશર્સના મળી જશે. તો પબ્લિશરના ઓપ્શનથી પણ તમે આને ફિલ્ટર કરી શકશો. સો તમારી પાસે પૂરેપૂરી ઇન્ફોર્મેશન ના હોય ત્યારે તમે પબ્લિશર કે ભાઈ ઘણીવાર આપણે એવું થતું હોય છે કે ભાઈ એ જજમેન્ટ છે રિપોર્ટ એઆરમાં થયું છે કે ભાઈ એસસીસીમાં થયું છે કે પછી આપણા લોકલ જર્નલ્સ કે જીએલઆર જીએલએચમાં થયું છે, તો એ તમે અહીંયાથી લઈ શકો. એવી જ રીતે ઇન્ડસ્ટ્રી વાઇઝ પણ અહીંયા આપણે આપીએ છીએ ફિલ્ટરેશન. પીરિયડ વાઇઝ પણ અહીંયા ફિલ્ટરનો ઓપ્શન છે કે ભાઈ મારે આ જજમેન્ટ જે છે એ 1990 થી 90 પછીનું હતું, તો આપણને અહીંયા ઓપ્શન્સ મળી જશે. તો આપણે અહીંયાથી એ યર સિલેક્ટ કરશું એટલે 3 જજમેન્ટ એ ઓપન થઈ જશે રાઈટ સાઈડમાં. કદાચ તમને જજનું નામ ખબર હોય તો અહીંથી તમે જજનું નામ છે એ રીતે જજનું નામ સિલેક્ટ કરીને તમે એને ફિલ્ટર કરી શકશો. આ કીવર્ડ્સ વાઇઝ ફિલ્ટરેશન છે, એટલે તમે જે સર્ચ કર્યું છે એની સાથે તમારે કોઈ વર્ડ એડ કરવો હોય એન્ડ કરીને, તો એ તમે અહીંયાથી ક્લિક કરીને જજમેન્ટ્સ ઓપન કરી શકો. હવે એની અંદર કદાચ એવું લખ્યું હોય કે ભાઈ કોમ્પિટન્ટ ઓથોરિટી ઉપરના જે જજમેન્ટ છે એ જોઈએ છે કે કમ્પન્સેશન ઉપરના 8 જજમેન્ટ છે, તો કમ્પન્સેશન વર્ડ આવેલો છે નેશનલ ટેક્સટાઇલમાં એવા જજમેન્ટ્સ બતાવશે. જેમ આપણે અહીંયા કોર્ટ વાઇઝ ફિલ્ટરેશન કર્યું, તો પાછા જવું હોય તો અહીંથી તમે એને ડિસ્પ્લે ઓલ કરીને પાછા પણ જઈ શકો છો. પછી આવે છે સોર્ટ બાય નો ઓપ્શન. સોર્ટ બાય ની અંદર આપણે ડિફોલ્ટમાં રિલેવન્સી વાઇઝ સોર્ટ થતું હોય છે. સો આની અંદર તમે લેટેસ્ટ જજમેન્ટ કે લેટેસ્ટ જજમેન્ટ માટે તમે અહીંયા ન્યુએસ્ટ મોસ્ટ ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો, અને તમારે જૂના જજમેન્ટ જોવા હોય તો ઓલ્ડેસ્ટ કરીને કરી શકો. એવી જ રીતે તમારે કોર્ટના નામ પ્રમાણે કરવું હોય તો અહીંયા કોર્ટના નામ પ્રમાણે એ ટુ ઝેડ ઝેડ ટુ ઝેડ નો ઓપ્શન આવેલો છે, અને પાર્ટીના નામ પ્રમાણે સોર્ટ કરવું હોય તો ટાઇટલ વાઇઝ કરી શકાય. સૌથી વધારે યુઝફુલમાં રહે છે તો એ રિલેવન્સી વાઇઝ રહે છે, ન્યુએસ્ટ જજમેન્ટ રહે છે, અને સાઇટેડ મોસ્ટ કે ભાઈ લેન્ડમાર્ક જજમેન્ટ કયા છે, નેશનલ ટેક્સટાઇલના લેન્ડમાર્ક જજમેન્ટ કયા કયા આવે છે, તો જે સૌથી વધારે સાઇટ થયું હશે એ જજમેન્ટ તમને ઉપર ટોપમાં બતાવશે. સો બેસ્ટ વે છે કે ભાઈ તમને લેન્ડમાર્ક જજમેન્ટ તો સાઇટેડ મોસ્ટ ઉપર ક્લિક કરી લો. આ જજમેન્ટને હું અહીંયાથી ઓપન કરી શકું, આ જે બટન છે એનાથી મારે એ જજમેન્ટ અહીંયાથી ઓપન થશે. સો ઓપન ડોક્યુમેન્ટ ઇન અ ન્યૂ વિન્ડો. ઘણીવાર એવું પણ થતું હોય કે મારે આ જજમેન્ટને હવે આપણી લોકલ લેંગ્વેજમાં પણ વાંચવું છે, તો અહીંયાથી આપણે ગૂગલની અંદર જે આપેલું છે એમાંથી આપણે ઓપ્શન સિલેક્ટ કરીએ કે ભાઈ ગુજરાતી લેંગ્વેજ, તો ગુજરાતી લેંગ્વેજમાં પણ એ તમને અહીંયા બતાવશે. તો શું કહેવા માંગે છે, કયા પોઈન્ટ કયા વર્ડ્સ ઉપર આ ડિસ્કસ થાય છે એ તમને અહીંયાથી ખબર પડશે. સો આ રીતે તમે ગુજરાતી વર્ડ સિલેક્ટ કરીને પણ તમે અન્ડરસ્ટેન્ડ કરી શકો થોડા બહુત. તમે એને ક્યાંય સાઇટ ના કરી શકો, બટ તમારા નોલેજ માટે તમે એને યુઝ કરી શકો. હવે આમાં બીજા અલગ અલગ ઓપ્શન્સ આપેલા છે મનુપત્રની અંદર, મનુપત્ર કેમ વધારે યુઝફુલ છે રિસર્ચ માટે. સો હવે આ 1982નું જજમેન્ટ છે, 82 પછી આ જજમેન્ટ બીજા ઘણા બધા જજમેન્ટમાં રિફર થયું હશે. સો એ જજમેન્ટનું લિસ્ટ કાઢવા માટે આપણે આ જજમેન્ટ આ જે બટન છે એના ઉપર ક્લિક કરશું એટલે તમને એ બતાવશે કે કયા જજમેન્ટમાં એને રિફર કર્યું છે. તો સાઇટેડ ઇન પેરા જે બતાવે છે એમાં એ પર્ટિક્યુલર જજમેન્ટનું લિસ્ટ બતાવશે જ્યાં એને સાઇટ કરેલું છે. સો આપણે સબસ્ક્રાઇબ સુપ્રીમને ગુજરાત કર્યું છે તો આપણને ખાલી સુપ્રીમ અને ગુજરાતનો એક્સેસ અહીંયા તમને બતાવશે. આના ઉપર ક્લિક કરવાથી લિસ્ટ ઓફ ધ કેસીસ મળી જશે. પ્લસ સાઇન ઉપર ક્લિક કરવાથી એક્ઝેક્ટ પેરા બતાવશે કે કયા પેરેગ્રાફમાં એને રિફર કર્યું છે. સો 2019માં પેરેગ્રાફ નંબર 49માં પણ રિફર કર્યું છે અને એના પછીના પેરેગ્રાફમાં પણ રિફર કર્યું છે. સો કયા પોઈન્ટ ઓફ લો ઉપર અહીંયા ડિસ્કસ થઈ રહ્યું છે એ તમને આનાથી ખબર પડશે. પછી આ તમારા કેસના રિલેવન્ટ હશે તો તમે એને આખું જજમેન્ટ ઓપન કરવું હોય તો એ તમે આનાથી ક્લિક કરીને પણ ઓપન કરી શકો. અને પર્ટિક્યુલર એ જજમેન્ટ જે તમે ઓપન કરવાના છો એ કેટલી વખત સાઇટ થયું છે એ પણ તમને અહીંયા બતાવશે. સો સાઇટેડ 114 વખત આ જસ્ટિસ કેસ સ્વામી વાળું જજમેન્ટ છે, 114 વખત સાઇટ થઈ ગયું છે 2017 થી 2020 સુધીમાં. સો આ સૌથી વધારે યુઝફુલ રહેશે તમારા માટે કે જે તરત જ તમને એક્ઝેક્ટ પેરા બતાવી દેશે. એના પછી આપણે મનુપત્ર સાઇટેશન છે એના ઉપર ક્લિક કરીશું. મનુપત્ર સાઇટેશનમાં તમને ઇક્વિલન્ટ સાઇટેશન એટલે કે બીજા કયા પબ્લિશરે એ જજમેન્ટને પબ્લિશ કર્યું છે
હવે આપણે ગુજરાતમાં છીએ, પણ ગુજરાતના કોઈ પણ જર્નલે આને પબ્લિશ નથી કર્યું. સો આપણે એઆઈઆર ગુજરાત જે છે એ ખાલી એક જજમેન્ટ તમને આમાં બતાવી શકશે. એની બાજુમાં જે આ બટન આપેલું છે એ છે મનુસાઇટ. મનુસાઇટથી શું થતું હોય છે કે 1982 થી આ કેટલી વખત સાઇટ થઈ ગયું છે ને એનું એક જીસ્ટ તમને બતાવશે, છેલ્લે ક્યારે સાઇટ કર્યું છે એ તમને બતાવશે, અને એની ટ્રીટમેન્ટ કેવી રહી છે. જ્યારે આ 235 જજમેન્ટમાં રિફર થયું છે તો એ 235 જજમેન્ટમાં જ્યારે જજમેન્ટ સાઇટ થાય છે તો ત્યાં એની ટ્રીટમેન્ટ કેવી રહી છે, કે 53% જજમેન્ટ જે યલોમાં બતાવે છે ઇટ મીન્સ કે એટલા જજમેન્ટ ડિસ્કસ થયા છે, એટલા જજમેન્ટમાં આ જજમેન્ટને ડિસ્કસ કરવામાં આવ્યું છે. 30% એવા જજમેન્ટ છે જેને ખાલી મેન્શન કરેલું છે. 8% એવા જજમેન્ટ છે જેને રિલાઇટ કરેલું છે. 6% એવા જજમેન્ટ છે કે જેને ડિસ્ટિંગ્વિશ કરેલું છે, અને 2% એવા જજમેન્ટ છે જેને ડિસેન્ટ કરેલું છે, અને 1% જજમેન્ટ એવા છે જેને અફર્મ્ડ કરેલું છે. સો આની ઉપર તમને કર્સર લઈ જશો એટલે તમને ખ્યાલ આવશે કે આ શું કલર કહેવા માંગે છે. હવે આપણે એ જોવું છે કે ભાઈ આને ક્યાં રિલાઇટ કર્યું છે, તો એના માટે આપણે અહીંયા આપેલું છે એક ઓથોરિટી ચેક કરીને બટન. ગ્રીન બટન જે છે એ ઓથોરિટી ચેક છે. ઓથોરિટી ચેકની અંદર તમને એ ટોટલ ડિસ્પ્લે કરી દેશે કે આ જજમેન્ટને કયા જજમેન્ટમાં રિલાઇટ કર્યું છે. આ જજમેન્ટને તમે પીડીએફમાં કન્વર્ટ કરી શકો. પ્રિન્ટ ડોક્યુમેન્ટ ઇન પીડીએફ કરીને ઓપ્શન છે, પીડીએફમાં તમે એને કન્વર્ટ કરી શકશો. ઇમેલ તમે આ જજમેન્ટને કરી શકશો ડાયરેક્ટલી. ડબલ્યુ છે ઇટ મીન્સ કે આ જજમેન્ટને તમે વર્ડમાં કરી શકશો. પર્ટિક્યુલર જજમેન્ટ ઉપર તમારે કોઈ નોટ્સ લખવી હોય તો તમે અહીંયા સ્ટીકી નોટ્સનો ઉપયોગ કરીને તમે નોટ્સ પણ લખી શકશો. નોટ્સ સાથે એ તમને અહીંયા સમરીની ફોર્મેટ પણ બતાવશે. ફોર એક્ઝામ્પલ, મને આ જજમેન્ટ જે છે એની અંદર જે પેરેગ્રાફ કામના છે એની મારે અલગથી ખાલી પ્રિન્ટઆઉટ જોઈએ છે, તો હું અહીંયા સ્ટીકી નોટ સમરીમાં જઈને મારું આ કંપની રિલેટેડ મેં આ જજમેન્ટ 2 કાઢ્યા છે જે મારા કામના છે, અને આ બંનેના પેરેગ્રાફ છે, તો એ બંને પેરેગ્રાફનું અહીંયા મને અલગથી ડિટેલ બતાવી દેશે. મારે ખાલી હાઇલાઇટેડ સાથે જોઈએ છે તો અહીંયા પ્રિન્ટ વિધાઉટ કોમેન્ટ્સનો ઓપ્શન છે, એમાં તમે એ જજમેન્ટને હાઇલાઇટેડ પ્રિન્ટ સાથે તમે લઈ શકશો. સો અહીંયા ઓપ્શન છે. જેટલા પણ હાઇલાઇટેડ વર્ડ્સ છે એ બધા તમને હાઇલાઇટેડ સાથે મળશે. તમારે ક્લાઉડમાં અપલોડ કરવું હોય, ડ્રોપબોક્સ કે ગૂગલ ડ્રાઈવમાં, તો તમે એને ડ્રોપબોક્સ કે ગૂગલ ડ્રાઈવમાં અપલોડ કરી શકો. તમારે મનુપત્રમાં આ પર્ટિક્યુલર જજમેન્ટને ફોલ્ડર બનાવીને સેવ કરવું છે તો અહીંયા તમે ફોલ્ડર બનાવીને સેવ કરીને રાખી શકો. તમે સબ્જેક્ટ વાઇઝ ફોલ્ડર બનાવી શકો. તમારે ધારો કે આ છે એ કંપની રિલેટેડ છે તો તમે અહીંયા કંપની રિલેટેડ બનાવી શકો ફોલ્ડર, અને આને સેવ કરીને રાખી શકો. આ ફોલ્ડર્સ તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન તમે હશે એ એપ્લિકેશન સાથે પણ સિંક્રોનાઇઝ થઈ જશે. હવે આમાં બીજી કઈ વસ્તુઓ અમે આપીએ છીએ, ધારો કે આ જજમેન્ટ જે છે એની અંદર આ બધા એક્ટ્સ યુઝ થયા છે. એક્ટ્સ રૂલ્સ ઓર્ડર જે છે એ બતાવે છે કે આ બધા એક્ટ ડાયરેક્ટ આ જજમેન્ટમાં યુઝ થયેલા છે. કઈ ઓથોરિટી રિફર થઈ છે તો એ તમને અહીંયા બતાવશે. કેસીસ ઓવરરુલ્ડ રિવર્સનો રેફરન્સ બતાવશે કે આ જજમેન્ટ એ કયા બીજા કેસીસને ઓવરરુલ કે રિવર્સ કર્યા છે. પ્રાયર હિસ્ટ્રી, આ જજમેન્ટ કઈ કોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં ગયું છે, અને આમાં જે જજમેન્ટ રિફર થયા છે જજમેન્ટની અંદર એમાંથી 6 જજમેન્ટ ડિસ્કસ થયા છે અને 3 જજમેન્ટને મેન્શન કરવામાં આવ્યા છે. એના પછી તમને અહીંયા હેડનોટ બતાવશે આ જજમેન્ટની, અને એના પછી આ ફૂલટેક્સ જજમેન્ટ બતાવશે. જજમેન્ટની અંદર આપણે ઓથર્ડ બાય ડાયરેક્ટલી હવે તમારે એ જોવું છે કે પીએમ ભગવતી સરે જજમેન્ટ લખેલું છે, પણ આપણે જોવું છે કે ભાઈ અમરનાથ સરે ક્યારથી લખ્યું છે જજમેન્ટ, તો ડાયરેક્ટલી એમના ઉપર તમે ત્યાં જમ્પ કરીને જઈ શકો. તો એમને જે જે જ્યાંથી લખવાનું સ્ટાર્ટ કર્યું છે એ પર્ટિક્યુલર પેરેગ્રાફ તમે ત્યાંથી રીડ કરી શકો. એવી જ રીતે જજમેન્ટની અંદર આ રીતે જજમેન્ટ રિફર કર્યા છે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને મનુસાઇટ બતાવશે. આ મનુસાઇટની અંદર તમને ટ્રીટમેન્ટ બતાવી દેશે કે આ જજમેન્ટ છે એ 14% જજમેન્ટમાં રિલાઇટ થયેલું છે. આ જજમેન્ટને ઓપન કરીને તમે અહીંયાથી ક્લિક કરીને આખું જજમેન્ટ અહીંયાથી ઓપન કરી શકો.
હવે આ આપણે જે સર્ચ કર્યું એ લીગલ સર્ચમાં ખાલી પાર્ટીના નામથી સર્ચ કર્યું, એવી જ રીતે આપણે અહીંયા જજ વાઇઝ સર્ચ આપેલું છે. હવે મારે અહીંયા પાર્ટીવાલા સરના જજમેન્ટ જોયા છે, તો જસ્ટ પાર્ટીવાલા નામ લખીશ, સરનું નામ લખીશ અને સર્ચ ઉપર ક્લિક કરીશ એટલે મને જે બી પાર્ટીવાલા સાહેબના બધા જજમેન્ટ્સનું અહીંયા મને લિસ્ટ બતાવી દેશે. હવે મારે એની અંદર રિફાઇન કરવું છે કે ભાઈ એ પર્ટિક્યુલર જજમેન્ટની અંદર એમને કોઈ એવું જજમેન્ટ આપ્યું છે કે જેની અંદર રેવન્યુ વર્ડ થયો યુઝ થયો હોય અને ઇન્કમ ટેક્સ વર્ડ પણ યુઝ થયો હોય, સો આપણે એને રિફાઇન કરી શકીએ. તો 486 જજમેન્ટમાંથી બે વર્ડ એવા આપણે જોઈએ છે કે જેમાં રેવન્યુ અને ઇન્કમ ટેક્સ આ બે વર્ડ યુઝ થયા હોય, સો આ રીતે એ સબ્જેક્ટ વાઇઝ પણ તમે એને રિફાઇન કરી શકો. પછી જે ફિલ્ટરના ઓપ્શન્સ બાજુમાં આપ્યા છે એનાથી પણ તમે એને રિફાઇન કરી શકો. એવી જ રીતે લીગલ સર્ચમાં બીજા ઓપ્શન છે સબ્જેક્ટ વાઇઝ, તમારે પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટના જજમેન્ટ શોધવા છે તો અહીંયા કન્ઝ્યુમર સિલેક્ટ કરીને સર્ચ ઉપર ક્લિક કરશો તો તમને કન્ઝ્યુમરના જજમેન્ટ બતાવી દેશે. સો આ બધા જજમેન્ટ છે જે કન્ઝ્યુમર રિલેટેડ છે. એના પછી લીગલ સર્ચની અંદર આપણે જોઈએ અહીંયા ડેટ વાઇઝ સર્ચ આપેલું છે, પ્લસ આપણે જેમ બેરેક્ટમાંથી સર્ચ કર્યું હતું એમાં એક્ટ અને સેક્શન વાઇઝ, એવી રીતે જ અહીંયા પણ તમને એક્ટ અને સ્ટેટ્યુટ વાઇઝ ઓપ્શન આપેલું છે જેમાં તમે એક્ટ સિલેક્ટ કરી શકો અને સેક્શન આપીને સર્ચ કરી શકો. સો સીઆરપીસી 438 ઉપર તમને આના જજમેન્ટ્સ બતાવશે. નાઉ અહીંયા છે કેસ લોસ બાય કેસ નંબર. ઘણીવાર આપણી પાસે ખાલી કેસ નંબર હોય તો કેસ નંબર દ્વારા પણ તમે એને સર્ચ કરી શકો. ગુજરાત હાઈકોર્ટ કેસ નંબર અને યર નાખીને તમે સર્ચ કરી શકો. ઘણીવાર આપણે સિલેક્ટિંગ બેન્ચ વાઇઝ સર્ચ કરવું છે તો બેન્ચ વાઇઝ તમને આની અંદર સર્ચ મળી જાય, સિંગલ બેન્ચ, ડિવિઝન બેન્ચ, થ્રી જજ બેન્ચ, પ્લસ તમારે અહીંયા કોર્ટ વાઇઝ કોર્ટ સિલેક્ટ કરીને પણ તમે એને કરી શકો. સર્ચ ઉપર ક્લિક કરશો તો થ્રી જજ બેન્ચ ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ્સનું લિસ્ટ બતાવશે. હવે આમાં સેકન્ડ નંબરનું જજમેન્ટ તમે જુઓ છો અને થર્ડ નંબરનું એ બન અને ફોર્થ નંબરનું, ત્રણેય જજમેન્ટ છે ને ઓવરરુલ્ડ થયેલા છે. તો અહીંયા તમને એ ઇન્ડિકેશન ઓન ધ રિઝલ્ટ ઉપર જ મળી જશે એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ આ જજમેન્ટ છે ને એ ઓવરરુલ્ડ થયેલું છે. સો ફ્લેગ માર્કથી તમને ખ્યાલ આવશે કે આ જજમેન્ટને ઓવરરુલ્ડ કરેલા છે. એવી જ રીતે જજમેન્ટ અંડર બેર એક્ટ, આમાં પણ એક ઓપ્શન આપેલો છે. આ 6 એક્ટ છે, એના સિવાય તમારે કોઈ એક્ટ જોતો હોય તો તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો. પણ કોઈ પણ એક્ટને તમે સિલેક્ટ કરશો એટલે અહીંયા તમને એની સેક્શન્સ બતાવશે અને સર્ચ ઉપર ક્લિક કરશો તો એના જજમેન્ટ સર્ચ કરીને તમને બતાવશે. સો સેક્શન 15 છે એ સીઆરપીસી 1973ના તમને અહીંયા જજમેન્ટ બતાવે છે. આપણી પાસે ખાલી સુપ્રીમને ગુજરાતનો એક્સેસ છે એટલે આપણે ખાલી સુપ્રીમને ગુજરાતના એક્સેસ જજમેન્ટ જોઈ શકશું. સો અહીંયા તમને આ જજમેન્ટ મળી ગયું જેમાં સીઆરપીસી સેક્શન 15નો યુઝ થયેલો છે. એવી જ રીતે લીગલ સર્ચમાં બીજો ઓપ્શન છે અહીંયા ઇન્ડિયન સાઇટેશન સર્ચ. ઇન્ડિયન સાઇટેશન સર્ચની અંદર તમને અહીંયા ઇક્વલન્ટ સોરી પબ્લિશર્સની ડિટેલ્સ મળી જશે. એમાંથી ફોર એક્ઝામ્પલ મારે કોઈ જજમેન્ટ સર્ચ કરવું છે કે ભાઈ એઆઈઆર 2009 અને સુપ્રીમ કોર્ટ 1059 આ સાઇટેશનનું જજમેન્ટ જોઈએ છે તો આના ઉપર જસ્ટ હું સર્ચ કરીશ અને ક્લિક કરીશ આના ઉપર એટલે જજમેન્ટ તમને અહીંયા ઓપન કરીને બતાવી દેશે. લીગલ સર્ચ પછી સેમ સાઇટેશન સર્ચ અહીંયા પણ આપેલું છે, એ જ વસ્તુ તમને અહીંયાથી મળશે. સાઇટેશન સર્ચમાં આપણા જે લોકલ પબ્લિશર્સ છે જીએલઆર જીએલએચ તો એ બધાના ઓપ્શન્સ પણ તમને અહીંયા મળી જશે. જીએલએચ છે ડાયરેક્ટ તમે ખાલી યર અને નાખશો તો પણ તમને અહીંયા બતાવશે અને જજમેન્ટને તમે ઓપન કરીને વાંચી શકશો. એના પછી છે એ અસિસ્ટેડ સર્ચ છે. અસિસ્ટેડ સર્ચની અંદર આપણે ફ્રી ટેક્સ સર્ચ આપેલું છે એટલે મારે જજમેન્ટ સર્ચ કરવા છે કોઈ ટોપિક ઉપર, ફોર એક્ઝામ્પલ
જ્યુરિડિક્શન ઉપર સર્ચ કરવું છે અને મારે ફ્રેઝ જોઈએ છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ ફ્રેઝમાં જોઈએ છે, એટલે કે આખો શબ્દ એક સાથે જોઈએ છે અને અને હું સર્ચ ઉપર ક્લિક કરું છું એટલે મને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ અને જ્યુરિડિક્શન ઉપરના મને અહીંયા જજમેન્ટ્સ બતાવશે. હવે મારે આમાંથી કોઈ વર્ડ ના જોતો હોય, ફોર એક્ઝામ્પલ મારે વર્ડ આ નથી જોતો, આ પર્ટિક્યુલર વર્ડ નથી જોતો મારે, તો આને હું જસ્ટ નન ઓફ ધીસ વર્ડ્સમાં સર્ચ કરીને ક્લિક કરીશ એટલે એ વર્ડ્સ વાળા જજમેન્ટ્સ એ કાઢી નાખશે. હવે મારે કોઈ પર્ટિક્યુલર રેન્જમાં સર્ચ કરવું છે, હું નોર્મલ સર્ચ કરીશ. તમને એક પહેલા નોર્મલ સર્ચ કરીને બતાવું, આ બે વર્ડ ઉપર મારે જજમેન્ટ સર્ચ કરવા છે પણ બંને વર્ડ છે ને એ એક પેરેગ્રાફમાં આવવા જોઈએ. સો આમાં શું થશે, બ્રોડ સર્ચની અંદર એ ગમે ત્યાં હશે તેવા જજમેન્ટ તમને બતાવશે, પણ હવે મારે આ જ બંને વર્ડને આમાં આપણને 1664 જજમેન્ટ બતાવે છે પણ હું આને 5 વર્ડ્સના ગેપમાં સર્ચ કરીશ. સો આ પર્ટિક્યુલર બે વર્ડને સર્ચ કરશે ઇન ધ ગેપ ઓફ 5 વર્ડ્સ અને કોઈ પણ ઓર્ડરમાં, એટલે ક્યાંય લખ્યું હોય કે નાઇફ યુઝ ફોર ધ મર્ડર તો પણ એ બતાવશે, અથવા અહીંયા લખ્યું છે નાઇફ અને પછી અહીંયા કિલ છે એટલે એનો સિનોનિમ્સ વર્ડ પણ સર્ચ કર્યો છે એને. સો કોઈ જગ્યાએ મર્ડર બાય ઇન્ફ્લેક્ટિંગ નાઇફ તો એવું લખ્યું છે તો એ પણ બતાવશે. એટલે આ પ્રોક્સિમિટી સર્ચ થઈ, પ્રોક્સિમિટી સર્ચમાં આ બંને વર્ડને સર્ચ કરશે ઇન ધ ગેપ ઓફ 5 વર્ડ્સ, જ્યાં એવું લખ્યું હોય કે નાઇફ યુઝ ઇન ધ મર્ડર, અથવા ક્યાંય એવું લખ્યું હોય કે મર્ડર વોઝ કમિટેડ બાય નાઇફ, તો એવા બંને પ્રકારના જજમેન્ટ તમને આની અંદર બતાવશે. સો અહીંયા આપણે પ્રોક્સિમેટી ડિફાઇન કરી શકીએ કે મારે આ 2 વર્ડ્સ, 5 વર્ડ્સ, 10 વર્ડ્સ, તમારા વર્ડ્સ કેટલા છે ને એ પ્રમાણે તમારે એની પ્રોક્સિમેટી ડિફાઇન કરવાની છે. તમે 3 વર્ડને સર્ચ કરતા હો તો 10 વર્ડ્સ લો તો તમને વધારે સરખા સારા રિઝલ્ટ મળશે. તમારી પાસે 7 વર્ડ્સ હોય તો તમે એને 20 વર્ડ્સમાં લો કે 50 વર્ડ્સમાં લો તો તમને એ પ્રોપર રિઝલ્ટ મળશે. સેમ આ જે વસ્તુ છે એના જેવું જ આપણે અહીંયા મનુ સર્ચ આપેલું છે. મનુ સર્ચની અંદર પણ તમે સેમ ફ્રી ટેક્સ સર્ચ કરી શકો. ફોર એક્ઝામ્પલ મારે અહીંયા સર્ચ કરવું છે બાઇન્ડિંગ અપ ઉપર. હવે એની અંદર મારે કોઈ રિફાઇન કરવું છે તો સર્ચ ઇન રિઝલ્ટમાં જઈને આર્બિટ્રેશન વર્ડથી મારે એને રિફાઇન કરવું છે તો બાઇન્ડિંગ અપ અને આર્બિટ્રેશન ઉપરના મને અહીંયા જજમેન્ટ્સ મળી ગયા. મારે અહીંયા જે વર્ડ છે 1940 એ નથી જોતો તો હું અહીંયાથી જસ્ટ 1940 કાઢી નાખું તો મને એવા જજમેન્ટ બતાવશે કે જ્યાં 1940 વર્ડ્સ નથી. તો 1996 આર્બિટ્રેશન ઉપરના જજમેન્ટ તમને અહીંયા બતાવી દીધા, રાઈટ. હવે આમાં જે ફીચર્સ સ્ટેટ મોડ્યુલની અંદર આપણે સબસ્ક્રિપ્શન પ્લાન છે એ 7000 રૂપિયાનો રાખ્યો છે, તો આની અંદર જે નોર્મલ ફીચર્સ અત્યારે મેં તમને બતાવ્યા એ બધા ફીચર્સનો એક્સેસ એમાં થાય છે. હવે આપણે એડવાન્સ ફીચર્સ જોતા હોય તો એના માટે એક્સ્ટ્રા આપણે 2000 રૂપિયા અલગથી લઈએ છીએ, જે આપણને આ ઓથોરિટી છે કેસ મેપ પછી ઇમ્પોર્ટન્ટ પેરા આના માટે યુઝ થાય છે. સો એ શું છે એ જોવા માટે હું તમને એડવાન્સ કેવી રીતે એને યુઝ કરી શકાય એ તમને બતાવું. વેબિનાર પણ હમણાં સ્ટાર્ટ થવાનો છે બિગિનર્સ ને ઇન્ટરમીડિયેટ અને એડવાન્સ લેવલ માટેનો, તમે રજીસ્ટ્રેશન પણ કરી શકો. ફોર એક્ઝામ્પલ આપણે ટોપિક વાઇઝ સર્ચ કરીએ, ફોર એક્ઝામ્પલ આ 1992 નું જજમેન્ટ છે. હવે એમાં હું મનુ સાઇટ આમાં હું જઉં છું તો મને એનું એ ટ્રીટમેન્ટ બતાવશે. સો ટ્રીટમેન્ટની અંદર 12% આ જે રિલાયડ બતાવે છે
તો આ 821 જજમેન્ટમાંથી એવા 12% જજમેન્ટ છે કે જ્યાં આ જજમેન્ટને રિલાઇડ કરેલું છે. સો એના માટે આપણે આ ઓથોરિટી ચેકનો ઉપયોગ કરી શકીએ, જે પહેલા નોર્મલ મોડ્યુલની અંદર આપણે 7000 રૂપિયામાં નથી આપતા, જે 7000 કરતા વધારે તમે 2000 રૂપિયા પે કરીને એને લઈ શકો. આની અંદર તમે સાઇટિંગ રેફરન્સ જે આપણું છે રિલાયડ ઓન, એના ઉપર ક્લિક કરશો એટલે તમને એ જજમેન્ટનું લિસ્ટ બતાવશે કે ભાઈ GR54 આ જજમેન્ટને રિલાઇડ કર્યું છે, એવી જ રીતે આ જજમેન્ટ છે નાયર સર્વિસ સોસાયટીમાં પણ એને રિલાઇડ કર્યું છે, અને નાયર સર્વિસ સોસાયટી 13 વખત સાઇટ થયું છે. એ આ જજમેન્ટ તમે જોશો તો યુપી પાવરમાં પણ એને રિલાઇડ કર્યું છે અને એ 120 વખત સાઇટ થયું છે. નીચે તમને થોડો ક્રક્સ પણ બતાવશે કે કયા પોઈન્ટ ઉપર શું ડિસ્કશન થઈ રહ્યું છે. સો એવી રીતે લેટેસ્ટમાં 2017 છેલ્લે એને અભિરામ સિંઘમાં એને રિલાઇડ કરેલું છે સુપ્રીમ કોર્ટમાં. એવી રીતે તમને અહીંયા હાઈકોર્ટની અંદર પણ તમને એ રીતે બતાવે કે લેટેસ્ટમાં ઉત્તરાંચલ હાઈકોર્ટમાં એને રિલાઇડ કરેલું છે. સો આ રીતે તમે એનો યુટિલાઇઝ કરી શકો. એવી જ રીતે તમારે એમાં જોવું હોય કે ભાઈ ક્યાં એને ડિસ્ટિંગ્વિશ કર્યું છે, સો તમે એને અહીંયાથી જોઈ શકો કે 2014 એને ડિસ્ટિંગ્વિશ ત્યાં કર્યું છે, અલ્હાબાદ હાઈકોર્ટ છે. આ છે ગુજરાત હાઈકોર્ટ, ગુવાહાટી હાઈકોર્ટ, એની અંદર એને ડિસ્ટિંગ્વિશ કર્યું છે. રાજસ્થાન હાઈકોર્ટ છે. સો આવી રીતે તમને હાઈકોર્ટનું પણ અહીંયા લિસ્ટ મળી જાય. પટના હાઈકોર્ટ છે જ્યાં એને ડિસ્ટિંગ્વિશ કર્યું છે. એવી જ રીતે ક્યાંય એને અફર્મ કર્યું હોય તો એનું લિસ્ટ બતાવશે તમને કે આ જજમેન્ટને એક જ જજમેન્ટમાં અફર્મ કર્યું છે પટના હાઈકોર્ટની અંદર. સો આ રીતે તમે ઓથોરિટી ચેકનો ઉપયોગ કરી શકો. હવે ઘણા બધા જજમેન્ટ તમે સુપ્રીમ કોર્ટના એવા વાંચ્યા હશે કે જે જજમેન્ટની અંદર સુપ્રીમ કોર્ટના આખા આખા જે જજમેન્ટના પેરેગ્રાફ હોય છે એ કોટ થતા હોય છે અને એના ઉપર ડિસ્કશન થતું હોય છે. સો આ જજમેન્ટના કયા એવા પેરેગ્રાફ છે જે બીજા જજમેન્ટમાં રિફર કર્યા છે, સો એના માટે આપણે એક અલગથી યુટિલિટી બનાવી છે જેનું નામ છે ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ. સો આ ઇમ્પોર્ટન્ટ પેરા ઉપર હું ક્લિક કરીશ એટલે એક અલગ સેપરેટ વિન્ડોમાં એ ઓપન થશે ને ત્યાં તમને એ લિસ્ટ કરશે કે આ પર્ટિક્યુલર જજમેન્ટ જે આપણે જોઈ રહ્યા છે ઇન્દ્ર સનાઈનું, એ જજમેન્ટનો કયા કયા પેરા કેટલી વખત રિફર થયા છે. સો અહીંયા તમને પેરેગ્રાફ બતાવી દેશે બધા. જો આ પેરેગ્રાફ છે એ એક જ વખત સાઇટ થયું છે અને આ જજમેન્ટમાં સાઇટ કર્યું છે. સો એવી રીતે આ પર્ટિક્યુલર પેરેગ્રાફ છે જે આ જજમેન્ટમાં રિફર કર્યું છે. સો એવી રીતે અલગ અલગ પેરેગ્રાફ તમને બતાવશે કે ઇમ્પોર્ટન્ટ કયા કયા પેરેગ્રાફ જે છે જે વધારે કોટ થયેલા હોય, વધારે રિફર થયેલા હોય બીજા જજમેન્ટની અંદર સુપ્રીમ કોર્ટ માટે જ ખાલી. તો આ પર્ટિક્યુલર પેરેગ્રાફ છે એ આ જજમેન્ટમાં રિફર કર્યું છે. સો અહીંયા તમને એ બતાવશે કે ભાઈ ગુલશન પ્રકાશની અંદર એને રિફર કર્યું છે. સો કયા પોઈન્ટ ઉપર ડિસ્કસ થયું છે, શું છે એ તમે અહીંયા સ્ક્રોલ કરીને થોડું તમે વાંચી શકો. તો આ રીતે તમને થોડું બેનિફિટ થઈ શકે. એના પછી છે આ કેસ મેપ. કેસ મેપ એ બે વસ્તુ ઉપર ડિપેન્ડ થતું હોય છે. ઇન્દ્રસ વાળું જજમેન્ટ જ્યારે ડિસાઇડ થયું હતું ત્યારે એમાં જે જજમેન્ટ રિફર થયા હતા એનું લિંકિંગ આ સાઇટેડ ઇન મનુપત્રમાં 821 જજમેન્ટ છે એની સાથે કરવામાં આવે છે. પણ 821 જજમેન્ટ અહીંયા આપણે ડિસ્પ્લે નથી કરતા. જે સૌથી વધારે રિફર થયા હોય, મોસ્ટ સાઇટેડ હોય એવા 10 જજમેન્ટ આપણે લઈએ છીએ 821 માંથી. અને આ જજમેન્ટ જ્યારે ડિસાઇડ થયું હતું ઇન્દ્રાવાળું જજમેન્ટ ત્યારે એમાં જે જજમેન્ટ રિફર થયા હતા એ જજમેન્ટ તમને અહીંયા નીચે બતાવશે કેસીસ રિફર્ડ. આમાંથી આપણે આટલા બધા જજમેન્ટ રિફર કર્યા છે એમાંથી આપણે એવા 10 જજમેન્ટ લેશું કે જે સૌથી વધારે રિફર થયા છે, મોસ્ટ સાઇટેડ જજમેન્ટ. એનું લિંકિંગ તમને અહીંયા કેસ મેપમાં જોવા મળશે. જસ્ટ આને એકવાર એનેબલ કરવાનું છે અને પછી તમે આને આ રીતે જોઈ શકશો. હવે આ પર્ટિક્યુલર જે મેપિંગ આપણે જોઈ રહ્યા છે એ વચ્ચે સેન્ટરમાં જે જજમેન્ટ છે એનું જોઈ રહ્યા છીએ. રાઈટ અને લેફ્ટ સાઈડમાં બે ઓપ્શન્સ આપેલા છે. લેફ્ટ સાઈડમાં એવા જજમેન્ટ છે કે જે ઇન્દ્રામાં રિફર થયા છે, ઇન્દ્રા સોનાઈમાં રિફર થયા છે અને આફ્ટર ધેટ ડિસિઝન એના જજમેન્ટ આવ્યા પછી ઇન્દ્રાવાળું જજમેન્ટ જે છે એ આ બધા રાઈટ સાઈડમાં જે જજમેન્ટ આવ્યા છે એમાં થયા છે રિફર. સો આનો બેનિફિટ શું છે કે એ જ્યારે રિફર કરવામાં આવ્યું છે ત્યારે
બીજા કયા ડોક્યુમેન્ટ કેશવાનંદા ભારતી જે ઇન્દ્રામાં રેફર થયું છે એ જ પાછું સેક્રેટરી સ્ટેટ ઓફ કર્ણાટકામાં પણ રેફર થયું છે, ઇવન એનું જે બીજું જજમેન્ટ છે એ પણ પાછું એની અંદર રેફર થયું છે. તો તમને એક લિંક મળી રહેશે કે આ જજમેન્ટ ક્યાંથી આવ્યું છે અને કેવી રીતે એનો કયા પોઈન્ટ ઓફ લો એમાં ડિસ્કસ થયા હશે. જો તમે કેશવાનંદા ભારતી વાંચ્યું હશે કે કયા પોઈન્ટ લો ઉપર એમાં ડિસ્કસ થયું છે કેશવાનંદા ભારતીના પેલામાંથી, સો એ તમે એમાંથી જાણી શકશો. સો ફોરવર્ડ બેક રેફરન્સીસ તમને આની અંદરથી મળી શકે. ફર્ધર આપણે આમાં જોવું છે કે આગળ શું થયું પછી આ જજમેન્ટ જ્યારે રિફર કરવામાં આવ્યું. તો હવે આ જે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે અશોક કુમાર, એને હું આગળ જોવા માંગુ છું કે ભાઈ એ આગળ કઈ રીતે ડીલ થયું છે. તો એ તમને એનું પણ કેસ મેપ અહીંયા બતાવશે કે ભાઈ આ જજમેન્ટને અહીંયા ડિસેન્ટ કરેલું છે તો આ જોઈ શકાય, અહીંયા એને ડિસ્કસ કરેલું છે તો આ જજમેન્ટને એસએસ ગોલામાં એને ડિસ્કસ કર્યું છે. એવી જ રીતે આ પર્ટિક્યુલર જજમેન્ટ જે છે એ આની અંદર ડિસ્ટિંગ્વિશ કરેલું છે. સો જો તમે એનો રિવર્સ પોઈન્ટ શોધવા માંગતા હો તો તમે આ જજમેન્ટને પણ યુઝ કરી શકો. સો આ હતું કેસ મેપ. આ છે કમેન્ટ્રી. તમે ડાયરેક્ટલી અહીંયાથી જ કમેન્ટ્રી જો આ જજમેન્ટમાં ક્યાંય અવેલેબલ હશે તો સીધી સીધી કમેન્ટ્રીનો એક્સેસ તમને અહીંયા મળી જશે. પીએમ બક્ષી કોન્સ્ટિટ્યુશન ઉપરનું એમની કમેન્ટ્રી છે, આર્ટિકલ 309 ઉપરની કમેન્ટ્રી અહીંયા તમને બતાવશે. એના સિવાય બીજા કોઈ આર્ટિકલ્સ ઉપરનું હશે, 39A ઉપરની છે, 25 ઉપરની છે. તો આવી રીતે તમને કમેન્ટ્રીઝનો એક્સેસ મળી જશે. એના પછી છે હાઇલાઇટેડ કેચવર્ડ્સ. એટલે આ જજમેન્ટ્સની અંદરથી આપણે જે ફ્રિકવન્ટલી કેચવર્ડ્સ યુઝ થતા હોય એવા કેચવર્ડ્સનું લિસ્ટ કર્યું છે. અને એના પછી આ જે છે એ આ જજમેન્ટ ઓપન કર્યા પછી જનરલી પબ્લિક કયા જજમેન્ટને ઓપન કરતી હોય છે એનું લિસ્ટ તમને અહીંયાથી બતાવશે. સો આ ગ્લોબલ સર્ચની અંદર તમને આ જજમેન્ટ ઓપન કર્યા પછી કયું જજમેન્ટ સૌથી વધારે ઓપન થયું છે, તો કે અકોલા ઇલેક્ટ્રિક સપ્લાય વાળું જજમેન્ટ ઓપન થયું છે, તો એ તમને અહીંયા ડિસ્પ્લે કરશે. હવે તમે ઘણા બધા જજમેન્ટ્સમાં આ જોઈ શકો છો, આ જે આઇકન છે દેટ ઇઝ કોલ્ડ જજ એનાલિટિક્સ. હવે આપણે અત્યારે જે જૂના જજ છે એનું એનાલિટિક્સ અહીંયાથી એનાલિસિસ જોઈ શકીએ, અને આપણા જે કરંટ હાઈકોર્ટના જજીસ છે એનું એનાલિસિસ આપણે અહીંયા લીગલ એનાલિટિક્સમાંથી જોઈ શકીએ. સો આનો શું બેનિફિટ છે, જ્યારે તમે જજ એનાલિટિક્સ ઉપર ક્લિક કરશો તો અહીંયા એડવાન્સ જજ એનાલિટિક્સ છે. તો નવા કોઈ જજ આવ્યા હોય અને આપણે એમનું એનાલિસિસ જોવું હોય કે ભાઈ એ કયા સબ્જેક્ટ ઉપર વધારે જજમેન્ટ્સ આપે છે, ફોર એક્ઝામ્પલ ગુજરાતની અંદર આપણે જોઈએ તો ભાર્ગવ ડી કારિયા છે, જે હમણાં લેટેસ્ટમાં 2019માં જેમણે 98 જજમેન્ટ અત્યાર સુધીમાં લખી દીધા છે અને 36 જજમેન્ટ એમના સાઇટ થયા છે. સો એ 98માંથી એમના જજમેન્ટ જે છે એ ઓથર્ડવાઇઝ જે કહીએ આપણે બ્લુમાં જે છે એ એમના જજમેન્ટ છે, અને બેન્ચમાં જેમની સાથે આવેલા હોય એમની સાથે જે જજમેન્ટ આપ્યા છે એ ઓરેન્જમાં છે, અને યર વાઇઝ જજમેન્ટની અંદર તમને એ બતાવશે. સૌથી વધારે એમને ટેક્સેશન ઉપર જજમેન્ટ્સ આપ્યા છે, એમ પછી સિવિલ છે, મોટર વ્હીકલ્સ છે, કોમર્શિયલ છે. આવી રીતે એના પછીનું નીચે ઓપ્શન છે ડિસ્પોઝિશન વાઇઝ જજમેન્ટ. એમને એસીસીની ફેવરમાં કેટલા જજમેન્ટ આપ્યા છે, ડિસ્પોઝ કેટલી કરી છે મેટર, તો એ બધાનો રેફરન્સ મળશે. ફ્લિપ ટુ ગ્રીડમાં તમને એ જજમેન્ટનો રેફરન્સ પણ મળશે. સો અહીંયા નાનો મોટો એવો અંદાજ આવી શકે કે એસીસીની ફેવરમાં એમને વધારે જજમેન્ટ આપ્યા છે. સો કયા જજમેન્ટ છે જો તમે કંપની તરફથી હો તો તમને આ બેનિફિટ થઈ શકે, અને કયા જજમેન્ટ છે એ પણ તમે આમાંથી જોઈ શકો. એ કયા જજના જજમેન્ટ વધારે રિફર કરી રહ્યા છે, સો એક એમને એ પણ થોડોક આપણને આઈડિયા આવે કે ભાઈ આ જજના જજમેન્ટ એમને વધારે રિફર અત્યાર સુધીમાં કર્યા છે. એવી જ રીતે એમના કોઈ જજમેન્ટ સાઇટ કરશે તો એ પણ તમને અહીંયા બતાવશે, અને એમના જજમેન્ટ જ્યારે સુપ્રીમમાં જશે, કોઈ હાઈકોર્ટમાંથી સુપ્રીમમાં ગયું ને એમાં કોઈ જજમેન્ટ આવ્યું તો એ પણ તમને અહીંયા એની અપીલની ડિટેલ બતાવશે, અને હાઈકોર્ટમાં કોઈ એમનું જજમેન્ટ રિફર થયું અને ત્યાં એને ડિસેન્ટ કે ડિસ્કસ કે અફર્મ્ડ કરવામાં આવ્યું બીજી કોઈ હાઈકોર્ટમાં કે આપણી હાઈકોર્ટમાં પણ, તો એ તમને અહીંયા ડિસ્પ્લે કરશે. સો આવી રીતે જજ એનાલિસિસ તમે એનો યુઝ કરી શકો. સો આ બધા જે ઓપ્શન્સ મેં તમને છેલ્લે બીજા લોગિનમાં બતાવ્યા એ બધા એક્સ્ટ્રા 2000 રૂપીઝ પે કરીને તમે એને લઈ શકો છો. સો આ રીતે તમે મનુપત્ર સ્ટેટ મોડ્યુલ
નું આ મારો ડેમો હતો. તમને કોઈ અત્યારે હાલમાં કોઈ ક્વેરી હોય તો તમે એ મને પૂછી શકો છો. તમારો રેઝ હેન્ડ કરીને એક ઓપ્શન છે, ત્યાંથી તમે રેઝ હેન્ડ કરીને મને પૂછી શકો છો. કોઈને કોઈ ક્વેરી છે? સો ના હોય તો હું થોડુંક આગળ હજી બીજી વસ્તુઓ પણ તમને બતાવું, તો થોડુંક મનુપત્ર વિશે તમને વધારે ખ્યાલ આવી શકે. અને તમને ઇન બિટવીન કોઈ ક્વેરી હોય તો તમે મને ડાયરેક્ટલી ઇમેલ પણ કરી શકો, contact@manupatra.com. અને મારો નંબર પણ અવેલેબલ છે અમારી વેબસાઇટ ઉપર, તમે જોશો manupatra.com, એમાંથી અમદાવાદમાં જે નંબર આપેલો છે એ નંબર ઉપર કોલ કરશો તો ડાયરેક્ટ મારી સાથે વાત થઈ શકશે. અને મનુપત્રમાં સ્ટેટ મોડ્યુલ સિવાય આપણે બીજી કઈ કઈ વસ્તુઓ આપીએ છીએ. હાઈકોર્ટ્સમાં તમને 1860 થી બધા હાઈકોર્ટ્સનો જજમેન્ટ્સનો એક્સેસ મળશે, તો અહીંયા હાઈકોર્ટ્સનું ડિટેલ આપેલી છે. એમાં તમને અધર કોર્ટ્સની અંદર તમને pre-1950 જજમેન્ટ્સના ડિટેલ મળી જશે. આ રીતે pre-1950માં જે જૂની બેન્ચીસ હતી એ છે. ગુજરાતમાં આપણે જોયું હતું કે 1950 કરતા પહેલા પણ હતા, તો સૌરાષ્ટ્રની બેન્ચ છે, કચ્છ છે, એ બધા એમાં આપણે એડિશનલી મૂકેલા છે. એના સિવાય આપણે ટ્રિબ્યુનલ્સ અને કમિશન્સના ઓર્ડર્સ પણ આપીએ છીએ. સો ટ્રિબ્યુનલ્સમાં ફોર એક્ઝામ્પલ NCLTમાં કોઈ કામ કરતું હોય, NCLATમાં કરતું હોય, કે DRATમાં કરતું હોય કામ, તો એમને એના ઓર્ડર્સ આમાંથી મળી શકે. કન્ઝ્યુમરમાં નેશનલ કન્ઝ્યુમર છે કે સ્ટેટ કન્ઝ્યુમર છે, તો એમાં તમને એના ઓર્ડર્સ મળી શકે. તો આવી રીતે આપણે ઓર્ડર્સ આની અંદર કવર કરીએ છીએ. કોઈ સેન્ટ્રલ એક્સાઇઝમાં કરતું હોય તો કસ્ટમ એક્સાઇઝ એન્ડ સર્વિસમાં, તો એનું પણ આપણે આમાં આપેલું છે. તો જૂના જજમેન્ટ, જૂના ઓર્ડર્સનો પણ તમને આની અંદર એક્સેસ કરવા મળી જશે. પ્લસ આની અંદર આપણે ઇન્ટરનેશનલ ડેટાબેઝ પણ આપીએ છીએ, જેમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, કેનેડા, કોર્ટ ઓફ જસ્ટિસ ઓફ ધ યુરોપિયન કમ્યુનિટીઝ છે, હોંગકોંગ છે, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે, ન્યુઝીલેન્ડ છે, પાકિસ્તાન, સિંગાપુર, સાઉથ આફ્રિકા, તો આ કન્ટ્રીઝના આપણે જજમેન્ટ્સ આપીએ છીએ. એવી રીતે શ્રીલંકા, યુકે, યુએસના તમને જજમેન્ટ્સ મળી જશે. પ્લસ હમણાં રિસેન્ટલી આપણે જે છે ઇંગ્લિશ રિપોર્ટ્સ એડ કર્યા છે, જે 1220 થી 1873 સુધીના છે. પ્લસ આપણે મેરીટાઈમ કેસીસ અલગથી આપણે આમાં આપીએ છીએ. કોઈ મેરીટાઈમ લો ઉપર કોઈ સ્ટડી કરતું હોય, PhD કરતું હોય, તો એમને અહીંયાથી એ કામ લાગી શકે. એના કોઈ કેસીસ જોતા હોય તો એ પણ તમને એમાંથી મળી શકે. પ્લસ આપણે સબ્જેક્ટ વાઇઝ ઇન્ફોર્મેશન આપીએ છીએ બિઝનેસ પોલિસીની અંદર. સો જજમેન્ટ સિવાય આપણે સબ્જેક્ટ વાઇઝ ઇન્ફોર્મેશન આપીએ છીએ. લાઈક આર્બિટ્રેશન, આપણે ફોર એક્ઝામ્પલ સબ્જેક્ટ લઈએ તો આર્બિટ્રેશન શું છે એક્ઝેક્ટલી, તો એનું ઇન્ટ્રોડક્શન તમને અહીંયા બતાવશે, પ્લસ બેકગ્રાઉન્ડ બતાવશે. ઇન્ડિયન આર્બિટ્રેશન ની અંદર કઈ કઈ વસ્તુઓ ઇન્ક્લુડ થાય છે એની ડિટેલ્સ મળશે, કયા કયા એક્ટ એના હોય છે, કયા કયા ઓર્ડિનન્સ એના છે, સ્કીમ શું છે, રિપોર્ટ શું છે, તો આ ઇન્ફોર્મેશન તમને આની અંદર મળશે. કયા બિલ એમાં ઇન્ટ્રોડ્યુસ થયા છે, એવી જ રીતે ઇન્ટરનેશનલ આર્બિટ્રેશનમાં કયા કયા ટોપિક્સ આમાં કવર કરીએ છીએ એનું લિસ્ટ, એનું ડિટેલ તમને અહીંયાથી મળશે. પ્લસ એવી જ રીતે આપણે અહીંયા WTO છે, કેપિટલ માર્કેટ, કોમ્પિટિશન લો, કન્ઝ્યુમર લો, તો આ બધા સબ્જેક્ટ ઉપર જજમેન્ટ સિવાયના જે પોલિસીસ ને બધું હોય છે એ તમને આની અંદર એક્સેસ કરવા મળશે. એવી જ રીતે હમણાં ઇન્સોલન્સી ઉપર આપણે નવું મોડ્યુલ સ્ટાર્ટ કર્યું છે, તો ઇન્સોલન્સી શું છે એક્ઝેક્ટલી, કેવી રીતે વર્ક કરે છે, એના કયા કયા એક્ટ છે, રૂલ્સ છે, નોટિફિકેશન સર્ક્યુલર્સ છે, ગાઈડલાઇન્સ શું છે, તો આ બધી વસ્તુઓ તમને આની અંદર ઇન્ફોર્મેશન મળી જશે. કદાચ કોઈ રિયલ એસ્ટેટ ઉપર કામ કરતું હોય તો રિયલ એસ્ટેટ રિલેટેડ તમારે ઇન્ફોર્મેશન જોતી હોય તો એ કઈ રીતે કામ કરે છે, તો એના કયા કયા એક્ટ, રૂલ્સ, બિલ્સ, નોટિફિકેશન્સ, આ ગાઈડલાઇન્સ છે, આ બધી ઇન્ફોર્મેશન તમને અહીંયા મળી જશે. સ્માર્ટ સિટી સ્કીમ શું છે, તો એ તમને આની અંદર મળશે. એવી જ રીતે ટેક્સેશનમાં આપણે જઈએ તો કોર્પોરેટ લો એન્ડ ટેક્સેશન, જેમાં ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ આપણે આપીએ છીએ, GST ઉપરની ઇન્ફોર્મેશન આપીએ છીએ, પ્લસ વેલ્યુ એડેડ ટેક્સ છે એની અંદરની ઇન્ફોર્મેશન આપીએ છીએ. નોટિફિકેશન સર્ક્યુલર્સ આપણે સેન્ટ્રલ અને સ્ટેટ એમ બે મિનિસ્ટ્રીના આપણે આપીએ છીએ. સેન્ટ્રલ ના સ્ટેટ આવી રીતે મિનિસ્ટ્રી વાઇઝ તમને અહીંયા મળી જશે. કોઈ પણ પ્લસ સાઇન ઉપર આપણે ક્લિક કરીશું એટલે એ તમને, ધારો કે SEBI છે તો SEBI ના તમને અહીંયા બધા નોટિફિકેશન સર્ક્યુલર્સ મળશે. સો SEBI રેગ્યુલેશન્સ આપણે જોવા હોય કે ભાઈ 2020
સેબી રેગ્યુલેશન શું છે, તો આ તમને અહીંયા એની ડિટેલ મળી જશે. આ રીતે જેવા એ નોટિફિકેશન સર્ક્યુલર્સ આવશે, એવું તરત જ તમને આ મનુપત્રની અંદર મળી જશે. પ્લસ બેરેક્સ આપણે જોયા એવી રીતે, પછી બિલ્સ એની આપેલું છે, ડ્રાફ્ટ છે, કમિટી રિપોર્ટ છે, એસેમ્બલી ડિબેટ્સ છે, તો જે તમને આ મોડ્યુલની અંદર મળશે, જેમાં લો કમિશન રિપોર્ટ્સ આપણે આપીએ છીએ, બધા લો કમિશન રિપોર્ટ્સ છે, એસેમ્બલી ડિબેટ્સ ફ્રોમ ધ બિગિનિંગ તમને એસેમ્બલી ડિબેટ્સ મળી જશે. એવી રીતે સબ્જેક્ટ વાઇઝ રિપોર્ટ્સ આપણે આની અંદર આપેલા છે. ક્રિમિનલ લો ઉપર આપણે જસ્ટિસ વર્માનો એક રિપોર્ટ આવ્યો હતો, તો એ પણ આની અંદર અવેલેબલ છે. એવી રીતે કોર્ટ ફીસ છે, કોર્ટ ફોર્મ્સ છે. તમે કદાચ કોઈ જગ્યાએ જતા હો, ધારો કે દિલ્હી, તમે દિલ્હી કોર્ટમાં છો, તો ત્યાં આગળ તમારે એપ્લિકેશન કોઈ કરવી હોય તો એનું એક સેમ્પલ એપ્લિકેશન આપણે આની અંદર આપીએ છીએ, કે કેવિયટ કરવી છે તો કેવિયટની શું, ત્યાંની એપ્લિકેશન કઈ રીતની હોય છે, તો એનું એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ આપણે આની અંદર આપેલું છે. એવી રીતે જ કોર્ટ રૂલ્સ છે, સેમ્પલ ડ્રાફ્ટ એગ્રીમેન્ટ ડીડ્સ છે. આમાં તમારે કોઈ પર્ટિક્યુલર ડ્રાફ્ટ જોતા હોય, ધારો કે ડિસઓનર ઓફ ચેક છે, એના ઉપર તમે જાઓ તો એમાં તમને અલગ અલગ અહીંયા તમને પ્રેસિડેન્ટ્સ મળી જશે, સેમ્પલ એગ્રીમેન્ટ્સ મળી જશે. હવે કોઈ બિલ પાસ થયું હોય તો એ બિલની ઇન્ફોર્મેશન, ઇવન ઇન્ટ્રોડ્યુસ થયું હોય કોઈ લોકસભામાં કે રાજ્યસભામાં, તો એની ઇન્ફોર્મેશન તમને આની અંદરથી મળી શકશે. સો આ પ્રકારની આપણને ઇન્ફોર્મેશન મળશે કે બિલ નંબર શું છે, ક્યારે એને ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું, ઓબ્જેક્ટિવ પર્પઝ શું છે, ક્યારે એ ક્યાં ઇન્ટ્રોડ્યુસ થયું હતું, લોકસભામાં ક્યારે કર્યું હતું, રાજ્યસભામાં ક્યારે કર્યું હતું, એની ડેટ ઓફ એસેન્ટ શું છે, અને આ એક્ટનો નંબર શું છે, અને કઈ તારીખે એનું એન્ફોર્સમેન્ટ થયેલું છે. સો આ રીતે તમને મળશે. પ્લસ સમરી પણ અમે બનાવીએ છીએ, સિલેક્ટિવ બિલ્સ ઉપર આપણે સમરી પણ આની અંદર આપીએ છીએ, તો આ રીતે સમરીનું ઇન્ફોર્મેશન પણ તમને એમાંથી મળશે. પ્લસ પર્ટિક્યુલર એક્ટ તમને હિન્દીમાં પણ, સોરી, બિલ તમને હિન્દીમાં પણ મળી શકશે, જે લોકસભામાં ઇન્ટ્રોડ્યુસ થયું હોય એવી રીતે તમને એ હિન્દીમાં અહીંયા મળી જશે. એવી રીતે આપણે ઓર્ડિનન્સ પણ આપીએ છીએ, સેન્ટ્રલ અને સ્ટેટના ઓર્ડિનન્સ તમને એમાં મળી જશે. 2020ના કયા કયા ઓર્ડિનન્સ બહાર પડ્યા છે એ તમને આની અંદરથી મળી જશે. ટેક્સેશન રિલેટેડ જે ઓર્ડિનન્સ બહાર પડ્યું હતું 31 તારીખે, એ છે. માય હોમ ઉપર તમને કમ્પેર પ્રોવિઝન્સ ના ઓપ્શન છે, જેમાં કોન્સ્ટિટ્યુશન ઓફ ડિફરન્ટ કન્ટ્રીઝ તમને આમાંથી મળી જશે. એટલે તમારે કદાચ કમ્પેર કરવું હોય, આ રીડિંગ મટીરિયલ છે, તમારે કોઈ વાંચવું હોય, તમારે ઇન્ડિયાની સાથે કોઈ બીજી કન્ટ્રી છે એનું કોન્સ્ટિટ્યુશન જોવું હોય, તો એ તમે અહીંયાથી સિલેક્ટ કરીને કમ્પેર કરી શકો. પ્લસ તમારે એને ડાઉનલોડ કરીને પીડીએફમાં વાંચવું છે તો પીડીએફમાં તમે એને વાંચી શકો. એવી જ રીતે આપણે કમ્પેર પ્રોવિઝનમાં બે એક્ટ, સેન્ટ્રલ અને સ્ટેટનું કમ્પેરિઝન તમારે જોવું હોય તો મળી જાય. હવે કન્ઝ્યુમર એક્ટ હમણાં જે નવો આવ્યો હતો, હવે કન્ઝ્યુમર એક્ટની અંદર 2019માં જે નવો એક્ટ આવ્યો છે કન્ઝ્યુમરનો, તો જૂના એક્ટ સાથેનું કમ્પેરેટિવલી ચાર્ટ અહીંયા તમને બતાવશે. એની અંદર તમને આ પર્ટિક્યુલર જે સેક્શનો, કઈ જૂની કઈ સેક્શન હતી, ધારો કે બ્રાન્ચ ઓફિસ છે તો 21AA હતી જે 23 થઈ ગઈ છે, તો એવી રીતે કઈ કઈ સેક્શનો બદલાઈ ગઈ છે, કઈ નવી ઇન્ટ્રોડ્યુસ થઈ છે, તો એનું આખું તમને કમ્પેરેટિવલી અહીંયા ચાર્ટ બતાવશે. એવી રીતે આપણે જે હમણાં એક્ટ નવા આવ્યા છે એ બધા એક્ટમાં પણ આપણે અહીંયા કમ્પેરેટિવલી ચાર્ટ આપેલા છે. વેલ્યુ એડિશનમાં તમને જીએસટી રેટ ફાઇન્ડર મળી જશે, જીએસટી ઇમ્પોર્ટન્ટ ડેટ છે, રેરા રેડી રેકનર છે, સેન્ટ્રલ અને સ્ટેટનું તમને આની અંદર મળી જશે. ધારો કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેનલ્ટી બાય ડિફોલ્ટ અને ઓન ગોઈંગ પ્રોજેક્ટની અંદર શું ક્રાઇટેરિયા મુકેલા છે એ તમને અહીંયા ખબર પડી શકશે. ધારો કે પેનલ્ટી બોર ડિફોલ્ટ જે છે એ ગુજરાતની અંદર કેટલી છે અને મહારાષ્ટ્રમાં કેટલી છે, સો એ તમને અહીંયાથી ખ્યાલ આવી શકશે, અને સેન્ટ્રલની અંદર શું છે એ પણ તમને અહીંયાથી ખ્યાલ આવી શકશે.
सो सेक्शन वाइज कम्पेरेटिवली चार्ट मळशे तमने अहींया जे रेर एंड रेडी रेक्टरमां आपणे अहींया आपीए छे। मोर नी अंदर तमने अहींया डिक्शनरी मळी जशे, इंग्लिश हिंदी डिक्शनरी, इंग्लिश डिक्शनरी, लेटिन वर्ड्स जे मेक्झिम्स छे ए तमने आनी अंदर मळी जशे। कोर्ट कैलेंडर छे, आपणे डिफरेंट कोर्टना कैलेंडर्स आनी अंदर आपीए छे, एमां लिस्ट ऑफ હોલિડેઝ અને વેકેશન્સ ની ડિટેલ્સ આપણે એની અંદર આપતા હોઈએ છીએ। કોઝ લિસ્ટ અને કેસ સ્ટેટસ જે આપણી સાઇટ સાથે લિંક, ગવર્મેન્ટની સાઇટ સાથે લિંક કરેલા છે, એની હાઇપરલિંક્સ તમને એની અંદરથી મળી શકશે। તમારે કોઈ પણ હાઈકોર્ટની વેબસાઇટ જોતી હોય તો તમે ક્લિક કરીને ડાયરેક્ટલી અહીંયાથી ઓપન કરી શકો। પ્લસ ડેસ્કટોપ અલર્ટ પ્લસ ન્યૂ છે। મનુપત્રની વેબસાઇટ ઉપર તમે જશો તો એમાં ડેસ્કટોપની અંદર એક ડેસ્કટોપ અલર્ટ કરીને સોફ્ટવેર છે, જે તમે ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ કરી શકો। એમાં તમને દરરોજના લીગલ અપડેટ્સ મળશે, ડેઈલી બેઝ ઉપર જે પણ લીગલ ન્યૂઝ આવશે એ તમને આની અંદર મળશે। પ્લસ વેબસાઇટ ઉપર તમને પ્લસમાં એના રિલેટેડ ન્યૂઝ પણ તમને આમાં જોવા મળશે। એટલે આ પર્ટિક્યુલર જે ન્યૂઝ આવેલા છે એના સાથે કોઈ જૂના ન્યૂઝ સાથે કોઈ કનેક્શન હશે તો એવા રિલેટેડ ન્યૂઝ પણ તમને આની અંદર જોવા મળશે। ફોર એક્ઝામ્પલ આ પર્ટિક્યુલર જે ન્યૂઝ છે એમાં જૂના રિલેટેડ ન્યૂઝ પણ તમને અહીંયા જોવા મળે છે, જે સુપ્રીમ કોર્ટ અને માઇગ્રન્ટ વર્કર્સ ઉપરના ન્યૂઝ છે। સો આ રીતે તમે જોઈ શકો। મારે ખાલી જોવું છે કે ભાઈ માઇગ્રન્ટ વર્કર્સ ઉપરના કેટલા ન્યૂઝ છે, તો એ તમને અહીંયાથી જોવા મળી જશે। કોઈને કઈ ક્વેરી છે? યસ ધર્મેશ ભાઈ, એક જ મિનિટ। યસ ધર્મેશ સર, કોઈને કોઈ ક્વેરી હોય તો એ પૂછી શકે છે। આર યુ ગેટિંગ માય વોઇસ સર? યસ 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 ધર્મેશ સર, યા સર, મારી ક્વેરી એવી છે કે જો એક સબસ્ક્રિપ્શન લીધું હોય અને ઓફિસમાં ચાર મેમ્બર્સ હોય તો એક સાથે ચાર મેમ્બર્સ યુઝ કરી શકે કે દરેક માટે અલગ અલગ સબસ્ક્રાઇબ કરવું પડે? એટલે સર આમાં એવું છે, આપણે ઇન્સ્ટ્રુમેન્ટ બેઝ નથી બનાવેલું, આ જે સબસ્ક્રિપ્શન છે એ ઓનલાઈન છે, એટલે તમે કોઈ પણ જગ્યાએથી એક્સેસ કરી શકો, પણ એટ અ ટાઈમ વન પર્સન કેન એક્સેસ થશે આમાં। એટલે તમે એક્સેસ કરતા હશો તો તમારા જુનિયર નહીં કરી શકે। જો તમારે બીજું સબસ્ક્રિપ્શન લેવું હોય, તમારી યુસેજ વધારે હોય, તો તમે બીજું સબસ્ક્રિપ્શન પણ રાખો છો, એના માટે અલગ અમારા ચાર્જિસ છે એ, પણ સ્ટેટ મોડ્યુલમાં અમે એ ફેસિલિટી નથી આપતા, જે તમારે હાયર મોડ્યુલ્સ હોય એમાં આપીએ છીએ। ઓકે ઓકે, થેન્ક યુ સર, બસ ધેટ્સ ઇટ। ઓકે સર, થેન્ક યુ। યસ અંકુર સર, અંકુર સર તમે મ્યુટેડમાં છો, અનમ્યુટ કરો પહેલા। હેલો, હા અંકુર સર, હા જે આ તમારો આપેલું જે મેઇન મેનુ છે આવે એવું કરજો ને જરા। ઓકે, હા આમાં પ્રોફાઇલમાં જે એક ઓપ્શન હોય છે ને માય રેફરન્સીસ, નહીં માય પ્રેફરન્સીસ, એની અંદર કઈક મેલ આવ્યા કરે છે, પણ એ મેલ ફક્ત એના જ આવે છે, સરફેસી રિલેટેડ જ આવે છે, અને મેં જેને જોયું તો એની અંદર કઈક પ્રેફરન્સ આપેલો છે સરફેસી નો। તમે કયું આઈડી યુઝ કરો છો સર? આઈડી કયું યુઝ કરો છો? હા, કેમ કે તમે છે ને એમાં મેનેજ સર્ચ ની અંદર તમે કોઈ અલર્ટ સેટ કરી હશે, એટલા માટે તમને સરફેસી ઉપરના જજમેન્ટ્સ આપે છે। તમે અલર્ટ્સમાં ચેન્જીસ કરી શકો, તમે બીજી કોઈ અલર્ટ્સ ક્રિએટ કરવી હોય તો એ કરી શકો। તમે મનુષ્ય, તમે કોઈ ટોપિક છે, ધારો કે ફોર એક્ઝામ્પલ આપણે જે ટોપિક હમણાં ચાલતો હતો વાઇન્ડિંગ અપ, તો એના ઉપરના જજમેન્ટ જોઈએ છે, એ પણ નવું જજમેન્ટ આવશે, એ તમને એ ઇન્ટિમેટ કરશે તમારા ઈમેલ ઉપર। તો આ વસ્તુ જે છે એ તમે અહીંયા સેવ સર્ચ અલર્ટમાં જઈને, ઓકે મને એકવાર ફરીથી બતાવશો કે કેવી રીતે એક ચેન્જ કરી શકાય? એ તમે જે તમારી અલર્ટ છે ને
એને તો પહેલા તમે ડિસેબલ કેવી રીતે કરવું એવું તમને હમણાં બતાવું છું. નવી અલર્ટ કેવી રીતે કરવી એ જસ્ટ તમે જુઓ, મન સર્ચમાં જઈને તમે અહીંયા સર્ચ કરી ટોપિક ઉપર તમારે કરવી છે ટોપિક, એને પછી તમે એને સર્ચ કરીને અહીંયા બાજુમાં નામ આપવાનું છે સેવ સર્ચ અલર્ટ, એમાં તમે નામ આપો જે તમે સર્ચ કર્યું છે એનું. એ નામ તમને પછી માય હોમમાં પ્રોફાઇલની અંદર જે છે મેનેજ સર્ચ એમાં બતાવશે. બરોબર, હવે તમારે કોઈ વસ્તુ ડિલીટ કરવી હોય તો અહીંથી રેડ ઉપર ક્લિક કરીને ડિલીટ થઈ જાય, આના ઉપર ક્લિક કરીશ એટલે ડિલીટ થઈ જશે. હવે મારે એ કરવી છે તો હું અહીંયા એડમાં જઈને ચેન્જ હું અલર્ટ નહીં કરી શકું, ચેન્જ હું ખાલી ઈમેલ એડ્રેસ કરી શકીશ અને મારા કેટલા દિવસ માટે આ જોઈએ છે અલર્ટ એ કરી શકીશ. હવે કદાચ મારે આમાં કોઈ વસ્તુ એડ કરવી હોય તો હું જે મેં હમણાં નવી એલર્ટ સેટ કરી છે તમારે ફરીથી સર્ચ કરવું પડશે બરાબર, અને પછી એની અલર્ટ સેટ કરવી પડશે. એટલે તમે એવું હોય ને તો મને અલગથી ફોન કરજો તમે જયારે કોમ્પ્યુટર સિસ્ટમ ઉપર બેસો ત્યારે. જરૂર જરૂર જરૂર. અંદર નંબર છે અમદાવાદ માંથી તો હું તમને. જી જી જી. ઓકે સર. ઓકે સર, થેન્ક યુ. સો થેન્ક યુ વેરી મચ અટેન્ડ કરવા માટે, અને કંઈ પણ ક્વેરી હોય તો તમે અમને ઈમેલ કરી શકો છો contact@manupatra.com ઉપર. સબસ્ક્રિપ્શન પ્લાન્સ માટે પણ તમે અમને લખી શકો છો. અત્યારે સ્ટેટ મોડ્યુલ્સમાં અમારે એક ઓફર પણ ચાલી રહી છે, ધારો કે તમે કોઈ સબસ્ક્રાઇબ કરવા માંગતા હો સ્ટેટ મોડ્યુલ, તો એની અંદર તમે એક સાથે જો 2 વર્ષનું સબસ્ક્રિપ્શન લેશો તો એ તમને 12,000 રૂપિયામાં મળશે, પ્લસ જે એનાલિટિકલ ફીચર્સ અમે જે આપીએ છીએ 2,000 રૂપીઝના એ અમે એની સાથે ઇન્ક્લુડ કરી દેશું. સો કોઈ પણ તમારે રિક્વાયરમેન્ટ હોય તો તમે અમને મેઇલ લખજો contact@manupatra.com ઉપર. થેન્ક યુ.